સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં પ્રકાશભાઈ વેકરિયા તેમજ કેતનભાઈ જોરવાડિયાએ બાળકો અને વિદ્યાર્થીઓને બચાવવા માટે જહેમત ઉઠાવી હતી, જ્યારે આગમાં ઈજા પામેલા તેમજ ઘટના બન્યાના દિવસે રજા ઉપર રહેલા વિદ્યાર્થીઓ લાગેલા આઘાતમાંથી બહાર આવી શકતા નથી. જ્યારે ઘટનામાં મૃત્યુને ભેટેલા વિદ્યાર્થીઓનું A1 ગ્રેડ સાથે પરિણામ આવતા ખુશી કરતા શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. પરેશ ધાનાણી મૃતકના પરિવારને સાંત્વના આપી ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત લેવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. શિલા બિલ્ડિંગમાં જે આગ લાગી હતી એમાં એ આગની અંદર શિકાર બનેલા એક વિદ્યાર્થી અહીંયા પીપી સવાણીની અંદર દાખલ છે. તેને મળીશું, તેમની હાલત પૂછીશું અને કઈ રીતે આ ઘટના બની એના અને કેટલા લોકો કેવી રીતે બચાવ કર્યો અને પોતે પણ કેવી રીતે બચાવી આપણે પૂછીશું. શું છે તમારું નામ? મારું નામ ઋષિત છે, ઋષિત અરવિંદભાઈ વેકરિયા. એટલે અમે લોકો ઓફિસમાં બેઠા હતા, પછી ધીરે ધીરે ધુમાડો માંડ્યો આવવા, તો સર કે નીચે કોઈ પ્લાસ્ટિક ને એવું કંઈક સળગાવ્યો છે છોકરાઓ, એટલે આવે છે. પહેલાં ઓછો ધુમાડો આવતો હતો, પછી એસીમાંથી ને એમાં બી ધુમાડો માંડ્યો આવવા, તો પછી અમે પેલો અમારો દરવાજો જે છે સ્લાઇડરવાળો હતો એટલે મેં બંધ કરી દીધો, એટલે ધુમાડો આવતો હતો. એટલે પછી ધુમાડો વધવા લાગ્યો તો સ્લાઇડર જેવો ખોલ્યો તો નીચે આગ હતી. તો પછી નીચેથી ભાઈ આવ્યા કે તમારે ત્યાં આગ લાગી છે, બધા છેલ્લીવાળી રૂમમાં જતા રહો. તો અમે છેલ્લીવાળી રૂમમાં જતા રહ્યા અને નીચે જવાય એમ હતું, કારણ કે દાદરમાં જ આગ હતી. દાદર જે હતા તે લાકડાનું પાર્ટેશન હતું તેમાં, એમાં ભાઈ આગ લાગી ગયેલી. તો પછી એટલો બધો ધુવાડો ધીરે ધીરે એક બે મિનિટમાં જ એટલો બધો વધી ગયો કે તમે તમારી સામે ઉભેલાને જોઈ ન શકો અને એકદમ સફોકેશન જેવું, તમે શ્વાસ બી નહીં લઈ શકો. તો પછી અમે બધા સ્ટુડન્ટે બારીને એવું બધું તોડી નાખ્યું. પછી ફાયર બ્રિગેડ આવી, પણ એટલી જલ્દી ન આવી અને આવી તો બી એની સીડીને એવું બધું છે ચડાવતા વાર લાગી અને અમે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ જાય એમ હતું. મેં નીચે ઉભેલા બે ત્રણ જણાને મેં કીધું કે હું જમ્પ કરું છું, તમે સર્કલ બનાવો. તો બે પહેલાં આવ્યા, પાછા વિખાઈ ગયા. મેં બે વાર કીધું, બે વખત આમ જ છું, પહેલાં આવે પછી વિખાઈ જાય. તો બી પછી મેં જમ્પ કરી દીધો, બિકોઝ એટલે મેં જમ્પ કર્યો એમાં હું ફાયદામાં રહ્યો છો કે હું પહેલાં બેહોશ થઈ ગયો હતો, પછી મને અત્યારે તો સારું છે. શું છે તમારું નામ? ખૂટાર ઝુકિશોરભાઈ. કઈ રીતે પોતાનો બચાવ કર્યો કાલે જે આગ લાગી હતી એમાં? એન્ટ્રન્સ ઉપર તો આગ લાગી ગઈ હતી, એટલે અમે લોકો મારા ક્લાસીસના બેક સાઈડ પાછળની સાઈડ આવેલા અને ત્યાં એક સેક્શન બારી છે તોડી અને પછી અમે ત્યાંથી નીચે કૂદકો માર્યો હતો. કૂદકો મારવામાં કોઈ તમને બચાવ્યા કે ડાયરેક્ટ તમે નીચે? નીચે બચાવ્યા હતા ને, નીચે તો કેચ કરી લીધો હતો જ્યાં હતા એ લોકોએ. તમને કઈ કઈ જગ્યાએ ઇન્જર થઈ છે? એક મને માથામાં લાગ્યું છે ને એક અહીંયા ખંભામાં. અચ્છા, ખંભામાં કોઈ ફ્રેક્ચર કે કંઈ? ના. ઓકે. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે સરથાણા ચકાત નાકામાં જ્યારે આગ લાગી હતી એમાં શિકાર બન્યા છે, એમાં કેટલાક ઘણી બધી હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ દાખલ કરેલા છે અને એમાંના એક જે વિદ્યાર્થી છે એ છે ગોળકિયા આઝાદ, જેમના પરિવારજનોને પણ મળીએ કે કેવી તેની હાલત છે. સર, આપનું નામ શું છે? સંજય ગોળકિયા આઝાદ, મારો કઝિન સન છે. અત્યારે નોર્મલ પરિસ્થિતિ છે, રાત્રે ટ્રીટમેન્ટ અને ઓપરેશન થઈ ચૂક્યું છે હાથનું. હાલ પરિસ્થિતિ નોર્મલ છે, અંડર દેખરેખ હેઠળ છે. કઈ કઈ જગ્યાએ એમને ઇન્જર થઈ છે? હાથ પર નોર્મલ ઇન્જરી છે અને માથા પર થોડી ઇન્જરી છે બસ, બાકી. ઉપરથી કૂદકો લગાવેલો હતો કે તો શું, કઈ પરિસ્થિતિમાં એ બહાર આવ્યા? એકચ્યુઅલી ત્યાં રેસ્ક્યુ પર્સન જે હોય એને વધારે ખ્યાલ હશે, મને એના વિશે ખ્યાલ નથી, પણ એમને પણ બહુ યાદ નથી એટલા માટે એ બાબત કહેવું મુશ્કેલ છે. શું છે તમારું નામ? નિકાલની જે ઘટના છે એના વિશે થોડું, અહીંયા છે બાળકો એડમિટ છે એના વિશે થોડી જાણકારી આપશો. મારું નામ વિપુલ તળાવિયા છે, પીપી સવાણી હોસ્પિટલનું જનરલ મેનેજમેન્ટ કરું છું. અહીંયા ગઈકાલે જે આ ગુજારી ઘટના બની એમાં કુલ 9 દર્દીઓ આવ્યા હતા, ત્યારે 2 દર્દીઓને ઓપીડી બેઝ પર રજા કરી હતી, સારું હતું, અને 4 દર્દીઓ હાલમાં ઇન્ડોર છે અને 3 દર્દીઓને ટ્રાન્સફર કર્યા હતા. કેટલા સ્ટુડન્ટની હાલત ગંભીર છે યા તો કેટલાની સારી છે? ના, જે 3 અતિ ગંભીર હતા કે જેને તરત જ મગજનું ઓપરેશન કરવું પડે એવા હતા, એ 3 દર્દીઓને ટ્રાન્સફર કર્યા હતા. જેઓ ઉપરથી જમ્પ લગાવવાને કારણે નીચે સુધી આવ્યા હતા અને એમને હેડ ઇન્જરી કંઈક વધારે થઈ હતી એવા દર્દીઓને. અને જે બીજા 5 દર્દીઓ હતા એમાંથી 4 અત્યારે સ્ટેબલ છે, પીપી સવાણી હોસ્પિટલમાં છે. સાહેબ છે ડૉક્ટર સંજયભાઈ માંડાણી, એમને જ એક આઝાદ ગોળકિયા કરીને જે દર્દી છે એમનું ઓટી કર્યું છે આજે સવારે અને સારું છે, હાલમાં સ્ટેબલ છે અને એ સિવાય બાકીના છે એ જનરલી નોર્મલ જ છે. જે ત્રિષા છે એમની હાલત કેવી છે? ત્રિષા પટેલ છે જે 11 વર્ષની, એક નાનું ભૂલકું જ કહી શકાય,
તો એમને ખૂબ જ પેલો મનમાં ડર પેસી ગયો છે, જેને કારણે કોઈ જોડે વાત કરવા પણ નથી માગતી એના પેરેન્ટ્સ સિવાય, કે જો કદાચ કોઈ અન્ય વ્યક્તિ પણ જાય તો એમને જોવું પસંદ નથી કરતું, હાલમાં એટલી ડરેલી છે બાળકી. સરથાણા જકાતનાકા તક્ષશિલા આર્કેટની અંદર જ્યારે ગઈકાલે આગ લાગી હતી ત્યારે એમાંથી ઘણા બધી સ્ટુડન્ટ છે એ લોકો કોઈને કોઈ કારણોસર ક્લાસીસમાં ગયેલા નહોતા, એમાંના બચી ગયેલા સ્ટુડન્ટો પણ એના માટે ખૂબ જ ગંભીર થઈ ગયા છે, ખૂબ જ હાદસામાં આવી ગયા છે. એવા એક સ્ટુડન્ટને મળ્યું કે જે પોતાના ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ આવતા હતા એ કહેશે. તમારું નામ શું છે? સાવલિયા પ્રાર્થના રમેશભાઈ. તું કયા ક્લાસમાં જતી હતી? આર્ટ ગેલેરી. હા, કેટલા સ્ટુડન્ટ હતા? શું હતું? 30-40 સ્ટુડન્ટ આવતા હતા, એમાંથી અડધા નાટા માટે પણ આવતા હતા. એમાંથી મેમ પણ કેટલા બધા હતા, નીચે અલોહાના ક્લાસ પણ સ્ટાર્ટ હતા, ત્યાં પણ નાના નાના સ્ટુડન્ટ આવે છે. પછી બ્રેઇની જીમ ત્યાં બધું પણ, ગરબા ક્લાસ પણ છે ત્યાં. તમારી દીકરી બચી ગઈ છે તો તમે શું કહેશો? તમે પોતે જાતે નિહાળેલું છે? ભગવાનનો બહુ ઉપકાર માનીશ કે મારી દીકરી હું બહાર જવાના કારણથી બચી ગઈ છે. કલ્પના બહારની વસ્તુ છે, આ બની ગયું. મેં મારી નજરે જોયેલું છે, હું ત્યાંથી રિક્ષામાંથી ઉતરીને જોયું ત્યારે બહુ આલસો ગંભીર હતો. આપણી પબ્લિક બધી છે, એ ગાડલા આ તે લઈને દોડાદોડી કરીને બધાને બચાવવાની કોશિશ કરતી હતી, નીચે ગાડલા નાખેલા હતા. હા, હું પોતે પણ ડ્રોઈંગ ક્લાસમાં જતી હતી. હું અઠવાડિયું 10 દિવસ ગઈ હતી, ફ્રી ક્લાસ હતો ગયા વર્ષે ત્યારે. ત્યારે ત્યાં ઘણા પ્રકારના ક્લાસ ચાલે છે, ડ્રોઈંગ ક્લાસ છે, આર્ટ ક્લાસ છે, પેલા અલોહા બેન છે, પછી ઇન્ટરનેટ ડિઝાઇનરના ક્લાસ ચાલુ છે, ઘણા પ્રકારના ક્લાસ છે. એ બંને માળમાંથી તમને શું લાગે કેટલા સ્ટુડન્ટ હશે એ સમયે, લગભગ કેટલા સ્ટુડન્ટ એક ટાઈમે હાજર હશે? તમે જતા હતા તો તમને ખબર છે. હા, મારા અંદાજ પ્રમાણે 100-150 તો હોવા જ જોઈએ સ્ટુડન્ટ એ સમયે. હા, 4-6 માં. હા, બધા બંને માળના થઈને. હા, પાવરનું શોર્ટ સર્કિટનું તો અવારનવાર ચાલુ જ રહે છે. અહીંયા અમે પાર્વતીનગરના નાકા પર જ ખૂણા પર છે એક સ્કૂલ છે, કલરવ કરીને સ્કૂલ છે, એની બાજુમાં તે મોટી આ પેટી આવેલી છે. એ પેટીમાં જ્યારે જ્યારે અવારનવાર બહુ તડ આમ વરસાદ હોય કે બહુ પવન ફૂંકાયેલો હોય ત્યારે ત્યાં શોર્ટ સર્કિટ થાય જ છે. ગઈકાલની આગની ઘટનાને પગલે જોવા જઈએ તો અહીંયા કેટલાક રહીશોનો પણ એક કહેવાનું છે કે ઘણી જગ્યાએ આવી રીતે વધારે પડતા ધડાકા થઈને લાઇટ પણ જાય છે અને શોર્ટ સર્કિટ પણ થાય છે. તો એવું છે, સરથાણા જકાતનાકા ઉપર જ બીજું સબસ્ટેશન છે કે જેની અંદર વારંવાર તમે જોઈ શકો છો વારંવાર ધડાકા થાય છે અને પાવર પણ જતો રહે છે અને શોર્ટ સર્કિટ પણ થાય છે. તો તાકીદે પાવર સ્ટેશન જ્યાં છે એને પણ તપાસ કરવી જોઈએ. ત્યાં પણ એક નાના ભૂલકાઓની સ્કૂલ આવેલી છે, કલરવ કિડ્સ નર્સરી આવેલી છે, અને જો આવું કંઈ બને તો બીજી આવી કોઈ ઘટના ફરીવાર આવું જ પણ બની શકે તો આના માટે પણ ખરેખર DGVCL છે એમણે પણ ધ્યાન દેવું જરૂરી છે. અને સબસ્ટેશનની નીચે એવી જ રીતે બધી દુકાનો આવેલી છે અને ઉપર સ્કૂલ છે, તો આ રીતે જો આવી ઘટના બની હોય તો અહીંયા પણ બાળકોને કેવી રીતે કાઢવા. તો GEB છે એમણે પણ આનું કંઈક સોલ્યુશન લેવું જોઈએ. આવા ઠેર ઠેર જગ્યા પર આવી રીતે સબસ્ટેશન આવેલા છે અને ત્યાં સ્કૂલો પણ છે. રસ્તો પણ સ્કૂલ ઉપર જવાનો રસ્તો પણ એટલો સાંકડો જ છે, બીજે નીકળી શકાય એવું કંઈ છે નહીં. આપ જોઈ શકો છો નાનો એવો રસ્તો છે અને આમાંથી પણ ભૂલકાઓ કેવી રીતે બહાર આવી શકે છે. આ સબસ્ટેશનની અંદર ઘણી વખત આવા પ્રોબ્લેમ થાય છે. અહીંયા જે રહીશ છે તે અહીંયા ઊભા છે, એમને આપણે પૂછીશું કે ખરેખર આ સત્ય ઘટના છે. હા, અહીંયા અવારનવાર શોર્ટ સર્કિટ થાય છે, ધડાકા થાય છે, રસ્તા ઉપર પડતા માણસને ઓઇલ ઉડે છે અને આ ડિયા જમ્પ જતા હોય અને વારંવાર આપણે GEB ને રજૂઆત કરવા છતાં એ લોકો કઈ ધ્યાન દોરતા નથી. નામ બોલું, સરથાણા રિવરવ્યૂ પાર્ક સોસાયટી વારી ગૃહની સામે.
કાલની જે ઘટના બની હતી એમાં તમે બચાવ કામગીરીમાં હતા, તો તમે આખી પરિસ્થિતિથી વાકેફ છો, કઈ રીતે ઘટના બની અને કઈ રીતે બચાવ કામગીરી કરીને કેટલા લોકો બચ્યા અને કેટલા લોકો ખરેખર ડેથ થયા છે, આપ જાણકારી? ગઈકાલે જે 3:15 વાગ્યાના અરસામાં આ જે આગ લાગેલી હતી, એ આગની અંદર એકચ્યુઅલમાં જ્યારે ફાયર બ્રિગેડ અહીંયા પહોંચી, એક્ઝેક્ટ ફાયર બ્રિગેડ પાસે સામાન નહોતો, પરંતુ એનો મતલબ એવો પણ નથી કે ફાયર બ્રિગેડ આની અંદર કચાશ રાખેલી છે. ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય મોડ થાય એના પહેલાં 7 જ સેકન્ડની અંદર એક સાથે 15 બચ્ચાઓ ફટફટ કરતા નીચે પડી ગયા, જેને ના તો ચાદરથી બચાવી શકાયા કે ના તો નેટ લગાવી શકાય, કારણ કે 7 સેકન્ડના સમયમાં કોઈ બચાવ કરીએ તત્કાલ નથી થતું. રોડના આ કાંઠેથી સામે કાંઠે તમે કોઈને બચાવ પહોંચો ને ત્યાં સુધીમાં ઘટના બની ગઈ હોય છે. એટલે એ આગળની વાત હતી. જ્યારે હકીકતમાં આગ આ પાછળના ભાગથી લાગેલી હતી ત્યારે ફાયર ત્યાં લાગેલું હતું. ઓલરેડી એ બધું એક સ્ટ્રોંગ રૂમ જેવો જબરજસ્ત રૂમ હતો, જેને અમે આ જીમમાંથી 10-10 કિલોના ડમ્બેલ્સ લઈને એ રૂમ તોડ્યો. તોડ્યા પછી અમને લોકોને જાણવા મળ્યું કે ઓહો, આ 25-26 છોકરાઓ તો આની અંદર જ છે. તો જ્યારે ખરેખર રીતે અમે લોકોએ ગણતરી કરી અને જોયું તો 19 પોટલા ટોટલ, મેં મારી જાતે 19 પોટલા ભરેલા, મારી સાથે એસીપી, ચીફ ઓફ ફાયરના ઓફિસર હતા, 2-4 જવાનો હતા, જે અમે 5-6 જણા આટલી બધી આગમાં ઉપર જઈ શક્યા હતા. અને એની અંદર ગણતરી કરીને મેં જ્યારે જોયું ત્યારે એકચ્યુઅલમાં 19 પોટલા અમે લોકોએ ભરેલા હતા. અને 19 પોટલાની અંદર એમ્બ્યુલન્સવાળાએ અમને એવું કીધું કે તમે બબ્બે તંતન બોડી નહીં નાખો. ત્યારે અમે એક એક બોડી નાખીને ચાલુ કર્યું. એકંદરે મારા હિસાબે 26 બોડી મારા હાથી નીચે ઉતરેલી હતી, જેની અંદર 26 રીંગણની જેમ ભડથું થઈ ગયેલા હતા. અને આગળ જે 15 છોકરાઓ કૂદેલા હતા, 15-16 છોકરાઓ, એમાંથી 6 જણાની ઓન ધી સ્પોટ ડેથ થયેલી હતી. તો એ 26 ને 6 ગણતરી કરવા તમે જાઓ તો 31-32નો આંકડો તો ત્યાં જ થઈ જાય છે. એટલે હકીકતમાં 31-32 અને ગઈકાલે રાતે 12 વાગ્યા પછી 6-8 બોડીઓ બીજી પણ નીકળેલી છે. આ સત્ય હકીકત છે અને મારી આંખે દેખેલી ઘટના છે. જય હિન્દ. થાણા જકાતનાકા ખાતે ગઈકાલે તક્ષશિલા જે બિલ્ડિંગ છે એની અંદર આગ લાગી હતી. તેમાં ઘણા બધા લોકોએ બચાવ કામગીરી કરી હતી. એમાંના જે એક ભાઈ છે પોતાનો જીવનો જોખમ ખેડીને અને કેટલાક બાળકોને બચાવ્યા હતા, તેમને આપણે એમની આખી જે ઘટના છે એમણે નજરે જોયેલી છે. આપણે એમને મળશું કે ઘટના કઈ રીતે બની અને કઈ રીતે એમણે બચાવ્યા. તમારું નામ શું? કેતન નારાયણભાઈ ચોડવડિયા. આખી ઘટના તમે કઈ રીતે? હું અહીંયાથી સરથાણાથી પસાર થતો હતો, મારું ઘર પાસે જ છે, તો હું અહીંયા ઘરે આવતો હતો તો ધુવાડા દેખી ગયો. તો ત્યાં જોયું, પહેલાં નીચેથી ધુવાડા ચાલુ થયા હતા, બહુ ઉપર ધુવાડા જતા હતા. તો એ જોઈને બાળકોને, બધા નાના નાના બાળકો બધા ચિલ્લાવતા હતા. તો પહેલાં સીડી લઈને એને પહેલાં આગળની સાઈડ સીડી લગાવી, પાછળની સાઈડ એ સાઈડ સીડી લગાવી. સીડી લગાવીને પછી બધા છોકરાઓને ઉપરથી ખેંચતા હતા. નાના બાળકો હતા, કોઈ પડી ગયા, કોઈને પકડીને હેલ્પ કરીને નીચે લટકાવતા હતા, એમ કરીને પકડીને નીચે ઉતાર્યા બધાને. પછી 40-45 મિનિટ પછી ફાયર બ્રિગેડ આવી. પછી એ આવી પછી એની 2 સીડી લઈને અમે ઉપર ચડ્યા, ઉપરની સાઈડ, આગળની સાઈડ, ફ્રન્ટ સાઈડ ચડીને પાઇપ પકડીને પછી બીજા બાળકો નાના નાના હતા એને, એક છોકરી મારા હાથથી છૂટી ગઈ. બરાબર. આ ઘટના, જે આખી ઘટના છે એ કેવી રીતે બની? આ ઘટના, નીચે એક એસીનું કમ્પ્રેશન છે દુકાનમાં, ત્યાંથી બધા એમ કહે છે કે ફાટેલું છે. તમે ત્યાં જ કામ કરો છો ક્યાંય? ના, હું ત્યાં નથી કામ કરતો, મારું રહેવાનું અહીંયા છે બાજુમાં. એટલે કેટલા બાળકોને બચાવી શક્યા તમે? મેં 7-8 બાળકોને બચાવ્યા. તમને ડર નહીં લાગ્યો કે આગમાં? ના, ડર નહોતો લાગતો, કેમ કે એ સિચ્યુએશન, બાળક 13 વર્ષનું નીચે પડી ગયું હતું. એક ખૂબ સરસ કામગીરી કરી આવી રીતે પોતાનો જીવનું જોખમ ખેડીને ઘણા બધા બાળકોને સીડીથી ઉતાર્યા, કોઈને ઉપરથી દિવાલ પરથી ઉતાર્યા અને ઘણી બધી મદદ, જ્યાં તંત્ર આવ્યું, જ્યાં ફાયર બ્રિગેડ આવી એમને પણ એમણે મદદ કરી અને 2-4 બાળકોને તો ત્યાંથી તેણે ઉતાર્યા. કેમેરામેન જે કે પટેલ કે સાથે શોભના કાકડિયા, સુરત. ગોયાની ટીશા છે. હું આશાદી વિદ્યાલય 1માં અભ્યાસ કરું છું. મારા 71% આવ્યા છે. પર્સન્ટેજ તો બધાના સારા આવ્યા છે, પણ બહુ જ દુઃખ થાય છે. આ સરથાણા બનેલી આ ઘટનાથી બહુ દુઃખ થાય છે, કારણ કે તેમાં અમારી ફ્રેન્ડ પણ હતી, સુરાણી હતી. અત્યારે તે નથી, એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. ફોરમ બાલધા, આશાદીપ વન. આજે આમ એક રીતે જોઈએ તો સારું રિઝલ્ટ સ્કૂલનું આવ્યું છે, પણ આ જે ઘટના બની સરથાણા જકાતનાકા, એમાં જે અમારી ફ્રેન્ડ હતી, અમારી સાથે જ ભણતી, 12th સ્ટાર્ટ થયું ત્યારથી જ અમારી સાથે હતી, આજે અમારી વચ્ચે નથી, ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. લંચ બ્રેક આમ બધી સ્કૂલમાં જેટલો ટાઈમ હતો એ અમારી સાથે જ રહેતી.
ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. આજે આ સ્કૂલનું એટલું સારું રિઝલ્ટ આવી રહ્યું, પણ જે અમારી સ્કૂલના જે 5 વિદ્યાર્થીઓ જે એક્સપાયર થયા છે આ ઘટનામાં, પણ ખૂબ જ દુઃખ થાય છે. ખરેખર ખુશીનો માહોલ હોવો જોઈએ, પરંતુ આ ઘટના ઘટી છે, તો આપ શું કહેશો? હવે આજે ઘટનાની વાત કરીએ તો ગત રોજ જે વરાછા રોડ ઉપર આવી દુઃખદ ઘટના જે બની ગઈ, એની અંદર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં તમે દર વર્ષે જોવો છો કે રિઝલ્ટના દિવસે એક ખુશીનો માહોલ હોય છે, પણ આજે વાતાવરણ એકદમ ગમગીન છે. એનું મેઇન રીઝન એવું છે કે શાળા પરિવારના 5 વિદ્યાર્થીઓ ગઈકાલે આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. એ દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી, દરેક શિક્ષક મિત્રો તરફથી અને દરેક વિદ્યાર્થી મિત્રો તરફથી ભાવભર્યો શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. જે 5 વિદ્યાર્થીઓ એક્સપાયર થયા છે એમાંના 3 વિદ્યાર્થીનીઓનો તો આજે પરિણામ છે, અને એ પરિણામનો અમને બિલકુલ ઉત્સાહ નથી. પરિણામ પણ અત્યારે વિક્રમજનક, આજ સુધીનું જે અમારું પરિણામ છે એનું હાઈએસ્ટ પરિણામ આવ્યું છે. 63 વિદ્યાર્થીઓ એક સાથે એવન ગ્રેડમાં કોમર્સ વિભાગમાં આવ્યા છે, એ અમારો જ પોતાનો જ અમે રેકોર્ડ બ્રેક કરી, અને આજે ખુશીનો માહોલ હતો એ એકદમ ગમગીનમાં ફેરવાઈ ગયો છે. તો આજે અમારું શાળા પરિવાર કોઈ પણ રિઝલ્ટનું સેલિબ્રેશન કરવાની નથી. 99.99 પીઆર સાથે એવા 6 વિદ્યાર્થીઓ આવ્યા છે, પણ અમને આજે એના માટે જરાય પણ ખુશી નથી. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોમાં રિઝલ્ટનો કોઈ પણ આનંદ જ નથી. એટલે આ દરેક જે વિદ્યાર્થીઓ આ ઘટનામાં એક્સપાયર થયા છે એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી અભ્યર્થના સાથે. ક્લાસીસની વાત કરીએ તો ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનિંગ અને આર્કિટેક્ટ એન્જિનિયર જવા માટે એક નાટાની એક્ઝામ આવે છે, તો એક્ઝામની પ્રિપરેશન માટે 12 વિદ્યાર્થીઓ ગયા હોય, એમના ક્લાસ ચાલુ હતા. એ સિવાય ત્યાં બીજી 2-4 એક્ટિવિટીઓ ચાલી છે, એના માટેના ક્લાસીસમાં ત્યાં વિદ્યાર્થીઓ ગયા હશે, પણ કુદરત આગળ આ બધી વસ્તુ ખોટી તો એવું કહી શકાય કે કુદરત આગળ આપણું કંઈ ચાલતું નથી. એ વસ્તુ આપણે દરેકે કાલે જોઈ, અને આજે તમે એનું પરિણામ પણ શાળા પરિવારના પટાંગણમાં તમે જોઈ રહ્યા છો. 12મા ધોરણનું આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ કે તો 97% પરિણામ છે, અને અત્યાર સુધી 63 વિદ્યાર્થીઓ એક જ શાળાની અંદર એવન ગ્રેડમાં આવે એવું કોઈ આજ સુધી બનાવ બન્યો નથી. અને આવું વિક્રમજનક પરિણામ વચ્ચે પણ આવા દુઃખના સમાચારને કારણે અમારા પરિણામમાં કોઈ પણ ખુશીનો માહોલ નથી. સર, આ ઘટના બની એના પરથી શું શીખવા મળે છે, કે શું આ સેફ્ટી કયા પ્રકારની સેફ્ટી હોવી જોઈએ, અને કઈ રીતે ખરેખર આવું કંઈ ઘટના બને તો બચાવ માટે જે કંઈ સંસ્થાનો કે જ્યાં પણ ચાલે છે ટ્યુશન ક્લાસ હોય કે સ્કૂલ હોય, તો સેફ્ટી માટે ખરેખર શું વિચારવું જોઈએ અને આવી ઘટનાને ટાળવા માટે શું કરવું જોઈએ? સેફ્ટી માટે વાત કરું તો શાળા પરિવારમાં ભણતા દરેક બાળકોની જવાબદારી શિક્ષક મિત્રોની ટ્રસ્ટીઓની જ હોય છે, એટલે એના માટે સેફ્ટી માટે કોઈ પણ બાંધછોડ ન કરવી, અને મેક્સિમમ એને સેફ્ટી માટે જે પણ પૂરું પર્યાપ્ત થાય એ કરવું જોઈએ. સાથે સાથે મારે સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એ વસ્તુ કહેવી છે કે એટલું અદ્યતન શહેર સુરત શહેર આગળ વધી રહ્યું છે, ત્યારે એમની પાસે જે સેફ્ટીની પૂર્તતા નહોતી એ કાલે જે જાહેર થયું, આ વસ્તુમાં એક નમ્ર વિનંતી એક નાગરિક તરીકે કરું છું કે હવે પછી આવા કોઈ બનાવને પહોંચી વળવા માટે અદ્યતન સામગ્રીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હોય એવી અભ્યર્થના એક નગરજન તરીકે રાખું છું. ઇસ ઘટનાને પૂરે ગુજરાત કે લોકો કે હૃદય પે ચોટ પહોંચાઈએ. ઇસ કમનસીબ ઘટના સે હર જન જન કે રુવાટે ખડે હો ગયે. મુજે લગ રહા હૈ કે કલ શામ ગુજરાત પર કઈ ઘર પે ચૂલે નહીં જલે. 20 સે જ્યાદા બચ્ચો કો ગુજરાતને ગવાયા હૈ. જરૂર ઉનકે પરિવારજનો કો દુઃખ લગા હોગા, લેકિન મુજે લગ રહા હૈ કે યે પૂરે ગુજરાત કો લગી હુઈ ચોટ હૈ. જો લોગ શહીદ હુએ હૈ અપના અપના જી ગુમાયા હૈ, પરમ કૃપાલુ પરમેશ્વર અપને આપને ઉન સબકો સમાયે હૈ. ये श्रद्धांजलि देता हूँ उनके परिवारजनों को, इस आपत की घड़ी में दुख सहन करने की शक्ति मिले ये मैं ईश्वर से प्रार्थना करता हूँ. और ये संवेदना की घड़ी में सब जन जन संयम बरते, और आने वाले दिनों में ऐसी गमखुआर घटनाओं में कहीं हमारी नई फूल है जो भूल के है उनको हमें गंवाना ना पड़े, उनके लिए समयबद्ध तरीके से ત્વરિત યોગ્ય કદમ ઉઠાને કે લી હમ સબકો શક્તિ મિલે, એ પ્રભુ કો મેં પ્રાર્થના કરું.